કોરોનાના કહેર વચ્ચે સૌથી મોટા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત કરવામાં આવે જે રીતે લોકડાઉન વચ્ચે મોટી ડીલના આ સમાચારો. ફેસબુકે જીઓમાં રૂપિયા 43,574 કરોડનું રોકાણ કર્યું છે. ફેસબુક અને જીઓ વચ્ચે મહત્વની ડીલ થઈ અને આ રોકાણ કરવામાં આવ્યું છે. ડીલને કારણે રોજગારી અને ધંધાની તકો વધશે. જીઓ પ્લેટફોર્મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ છે. ફેસબુકના રોકાણ બાદ જીઓની વેલ્યુમાં વધારો થયો છે અને જીઓ પ્લેટફોર્મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ છે. ડીલ બાદ ફેસબુક હવે જીઓની સૌથી મોટી શેર હોલ્ડર બની છે. ફેસબુકે જીઓમાં 43,574 કરોડનું રોકાણ કર્યું છે અને આ ડીલ થઈ અને આ ડીલના કારણે ધંધા રોજગારી વધશે. ફેસબુકના રોકાણ બાદ જીઓની વેલ્યુમાં વધારો થયો છે. લોકડાઉન વચ્ચે આ અગત્યના સમાચારો. મોટી ડીલ થઈ ફેસબુક અને જીઓ વચ્ચે. ફેસબુકે જીઓમાં રૂપિયા 43,574 કરોડનું રોકાણ કર્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કામેશ ચોકસી પાસેથી. કામેશ, લોકડાઉન વચ્ચે આ મોટી ડીલ ફેસબુકે જીઓમાં કરોડોનું રોકાણ કર્યું છે. બિલકુલ સોનલ, આપને જણાવી દઉં કે લોકડાઉનના સમાચાર વચ્ચે અત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે એક મોટી ડીલ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોશિયલ નેટવર્કિંગની સૌથી મોટી વેબસાઇટ ફેસબુકની વાત કરવામાં આવે તો ફેસબુકે જીઓમાં રૂપિયા 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. એટલે કહી શકાય સોનલ કે ફેસબુક અને જીઓ વચ્ચે આ એક મોટા લેવલની એક ડીલ થઈ છે અને આ ડીલથી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જે છે, રોજગારી અને ધંધાની જે તકો જે છે તેમાં પણ વધારો થશે. આ સાથે જે ફેસબુકના રોકાણ બાદ જીઓની જે ઓવરઓલ જે પ્રોપર્ટી વેલ્યુઝ જે છે તેમાં પણ વધારો થયો છે. જીઓની પ્લેટફોર્મની જે એન્ટરપ્રાઇઝ વેલ્યુ જે છે એ 4.62 લાખ કરોડની અત્યારે થઈ ગઈ છે. એટલે કહી શકાય કે આ ડીલ બાદ ફેસબુક હવે જીઓની સૌથી મોટી શેર હોલ્ડર બની છે. કામેશ, આ મહત્વની ડીલ થઈ કોરોનાના કહેર વચ્ચે આ અગત્યના સમાચારો, ધંધા રોજગારને અસર થશે, વધશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ચોક્કસ, મેં અગાઉ આપણે સોનલ જણાવ્યું તેવી રીતના કહી શકાય કે બંને કંપનીઓની જો વાત કરવામાં આવે તો ફેસબુકે સોશિયલ નેટવર્કિંગની એક સૌથી મોટી વેબસાઇટ છે કે ફેસબુકમાં કહી શકાય કે તેમાં જે ઓપોર્ચ્યુનિટીઝ જે છે તેને લઈને અત્યારે આ મોટી ડીલને જીઓ તરફથી જોવામાં આવી રહી છે. આ સાથે જ કહી શકાય કે જીઓની જો વાત કરવામાં આવે તો ફેસબુકે જીઓમાં 43,574 કરોડનું રોકાણ કર્યું છે, જે એક માતબર રકમ કહી શકાય ને, જેને લઈને હવે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂની જે ઓપોર્ચ્યુનિટી જે છે જે વધશે, જેને લઈને રોજગાર ક્ષેત્રની અને ધંધાની તકોમાં વધારો થશે. જી, આભાર તમામ વિગતો બદલ. હેલો ઇન્ડિયન્સ, નમસ્કાર. I trust that all of you are safe and well. I am here to share with you some exciting news today. All of us at Reliance and Jio are delighted to welcome Facebook Inc. as our long-term and esteemed partner. At the core of our partnership is the commitment that Mark Zuckerberg, founder of Facebook, and I share for the all-around digital transformation of India and for serving all Indians. Together, our two companies will accelerate India's digital economy to empower you, to enable you, and to enrich you. Our partnership will be a great catalyst to make India the world's leading digital society.